આર્થિક વર્દી જથ્થાના દાખલાઓ અહીંયા આગળ લાઇનમાં ક્રમમાં મૂકેલા છે, તો 128 પેજ નંબર, પેજ નંબર અલગ હોઈ શકે, દાખલા નંબર જોઈ લેવાના, 26 28 32 33 અને 35. અહીંયા ટોટલ આ જે લેક્ચર છે એની અંદર વિડીયો લેક્ચરમાં 5 દાખલાઓ ગણવાનો છે, તો 5-5 દાખલાની રકમો પણ અંદર આપેલી છે, એટલે રકમનો બી તમારો પ્રોબ્લેમ નહીં થાય. તો દરેક સ્ટુડન્ટ ધ્યાન રાખે, હવે આગળનું એક પહેલું લેક્ચર જેને અટેન્ડ કર્યું હશે તેમાં એને ખ્યાલ આવવા મળ્યો હશે, તો હવે ખાલી માત્ર કઈ ઓળખાણો લખવાની છે અને અંદર કિંમતો મૂકવાની છે. તો આપણે જવાબની શરૂઆત કરીએ ને, તો અહીં આગળ જવાબ અહીંથી જ ચાલુ કરું છું, પાછળ તમારે નીચેથી શરૂઆત કરવાની. તો પહેલું, વાર્ષિક નીચે આપેલ માહિતી પરથી આર્થિક વર્ધી જથ્થો શોધો. તો વાર્ષિક વપરાશ 9000 એકમો, તો એ બરાબર કેટલા? તો કે 9000 વાર્ષિક જ છે, તો વાર્ષિક ના હોય તો વાર્ષિક કરવાના, પણ એ વાર્ષિક જ છે એટલે કઈ પ્રશ્ન નથી. પછી એકમ દીઠ કિંમત, અહીં આગળ ટકા આપ્યા છે એટલે એકમ દીઠ કિંમત આપણે લખવી પડશે, એકમો લખી કાઢ્યા, એકમ દીઠ કિંમત પી બરાબર 30 રૂપિયા. પછી ઓર્ડર મૂકવાનો ખર્ચ, તો ઓ બરાબર 15 રૂપિયા. અને એકમનો સંગ્રહ ખર્ચ, તો સી બરાબર 10%. તો અહીંયા આર્થિક વર્ધિત જથ્થાનું સૂત્ર લખવાનું છે, તો આર્થિક વર્ધિત જથ્થાનું આપણે સૂત્ર લખીએ અને કિંમતો મૂકી અંદર. તો પહેલું છે આર્થિક વર્ધિત જથ્થો, આર્થિક વર્ધિત જથ્થો બરાબર, એને ઈઓ ક્યુ પણ કહેવામાં આવે છે, 2AO છેદમાં CP. તો આપણે આમાં કિંમત મૂકીશું, ચલો 2A1A1. પછી પાછળ આપણે જોવાનું કે એ કેટલા છે, તો કે એ આપણે અહીંયા આગળ લખ્યા છે તે લખવાના છે. જો આ એ છે 9000, તો એમાં આપણે લખીશું 9000. તો જો એમાં 9000, પછી ગુણ્યા, પછી ઓ, અહીંયા આગળ ઓ પણ જોઈએ. એક એક વસ્તુ તમને બતાવીશ જેથી કરીને તમને ખ્યાલ આવે, કે જો ઓ છે 15, તો 15 લખું છું, ઓમાં 15. પછી સી અને પી, તો સી અને પી કેટલા છે આપણે આગળ જોઈ અને પછી પછી એમાં પણ કિંમતો મૂકી દઈએ. તો કે સી છે 10% અને પી છે 30, તો 10% અને 30 બંને પાછળ મૂકી દઉં છું, 10% અને 30, 10% અને 30. હવે આપણે કેલ્ક્યુલેશન જ કરવાનું રહેશે, તો પહેલાં તો 2 × 9000 × 15 છેદમાં 30 ના 10% કેટલા થાય? 3. પછી તમારે કેલ્સી પર કામ જ કરવાનું છે, તો કેલ્સી પર કામ કરીએ તો શું કરવાનું પહેલા? તો કે પહેલા 2 છે, પછી 2 પછી ગુણ્યા કેટલા છે? 9000, તો 9000 પછી ગુણ્યા કેટલા કરવાના? 15, અને ડાયરેક્ટ જ કરી દેવાનું ભાગ્યા 3, તો તમારો જવાબ આવશે 90000. તો વર્ગમૂળમાં તમારે 90000 લખી દેવાનું, અને 90000 નું પછી વર્ગમૂળ કાઢવાનું. તો 90000 નું વર્ગમૂળ કેલ્સી પર કરવાનું તમારે, કે વર્ગમૂળમાં 90000 લખવાના, એટલે તમારે 300 આવશે. એ લખવાનું 300 એકમ થશે. આર્થિક વર્ધિત જથ્થો 300 એકમ, આપણને જે પ્રશ્ન પૂછ્યો હતો એ આપણને એનો જવાબ મળી. દરેકને ખ્યાલ આવી રહ્યો હશે. હું આગળ બીજા દાખલા તરફ વધું છું. તો અહીં આગળ છે નીચેની માહિતી પરથી આર્થિક વર્ધિત જથ્થો શોધો. તો માસિક વપરાશ આપી છે, હું તો માનું છું કે જવાબ નહીં, ઓળખાણો બધી અહીંયાથી જ લખવાનો છું, તો હું પહેલેથી શરૂઆત કરું કે આન્સર. તો જવાબમાં પહેલું એ, તો કે એ બરાબર અહીં માસિક વપરાશ છે, તો મહિનાના 4000. આપણે હંમેશા યાદ રાખવાનું 12 મહિનાના જ લખવાના, તો 12 ચોકું કેટલા? તો 48000 એકમ થશે. તો 48000 એકમ, એ બરાબર 48000. એકમ દીઠ કિંમત પી, પણ આ એકમ દીઠ કિંમત પી આપી છે, પણ નીચે છે ને ટકા નથી આપી, એટલે અત્યારે હાલમાં એને ધ્યાનમાં લેતા નથી. એકમ દીઠ વહન ખર્ચ આપ્યો છે, તો એકમ દીઠ વહન ખર્ચ, એકમ દીઠ વીમા ખર્ચ ને એકમ દીઠ સંગ્રહ ખર્ચ, આ 3 આપ્યું છે, એ 3 ને ભેગું કરવાનું ત્યારે મને સી મળે. તો લખું છું સી બરાબર
1.40% ના આપ્યા હોય અને એકમ દીઠ કિંમત વહન ખર્ચ આ રીતના આપ્યો હોય તો એ બધાનો સરવાળો કરીને આપણે લખવાનું હોય છે. તો આનો સરવાળો કરશો તો 1.40 પછી 2 3.40 અને 0.60 એટલે 4 રૂપિયા થાય છે. આગળ ટોટલ લખી દઉં છું 4. પછી છે ઓર્ડર મૂકવાનો ખર્ચ. તો ઓર્ડર મૂકવાના ખર્ચને આપણે શું કહીએ છીએ? ઓ. ઓ બરાબર કેટલા રૂપિયા છે? 30 રૂપિયા. તો અહીં આગળ બી રૂપિયા છે 4 રૂપિયા. હવે આપણે જે ઓળખાણ લખીને તેની આપણે કિંમતો મૂકીએ આર્થિક વર્ધિત જથ્થામાં. તો આર્થિક વર્ધિત જથ્થામાં આપણે કિંમતો મૂકીશું. તો પહેલું લખીશું કે આર્થિક વર્ધિત જથ્થો, આર્થિક વર્ધિત જથ્થો ઈઓક્યુ. આનું બીજું ઇંગ્લિશમાં લખવું હોય તો આવું પણ લખી શકો શોર્ટમાં. તો 2AO છેદમાં CP. ચાલો કિંમત મૂકીએ 2. પછી A ની, O ની અને C. આ P આપણે નથી જરૂર આપતા, ઓનલી C જ લખવાના છે. તો 2 પછી A. તો A બરાબર અહીં આગળ જોવાનું કેટલા છે? 48,000. તો A ની જગ્યા પર 48,000 આપણે લખવાના. પછી ગુણ્યા, પછી અહીં શું છે? O. તો ઓ ની જગ્યા પર કેટલા લખવાનાથી આપણે ધ્યાન રાખવાનું? તો કે જો ઓ ની જગ્યા પર અહીં કેટલા રૂપિયા બતાવે છે? 30. તો આપણે અહીં આગળ 30 રૂપિયા લખી દઈએ ઓ ની જગ્યા પર 30. ચાલો પછી સી. તો અહીં આગળ સી આપણે એકમ દીઠ બધા ખર્ચો જે ટોટલ કર્યું તો આ સી. તો અહીં આગળ સી નું ટોટલ કેટલું અહીં આગળ થાય છે જો? 4 રૂપિયા. તો અહીં આગળ આપણે 4 રૂપિયા લખીશું. હવે કેલસી પર આમ તો ડાયરેક્ટ જ પ્રોસેસ જ કરી દેવાનું, તમારે શું કરવાનું કેલસીમાં? તો કે ડાયરેક્ટ ગણતરી કરવાની. તો ડાયરેક્ટ ગણતરીમાં શું? તો કે પહેલું 2 પછી ગુણ્યા 48,000 પછી ગુણ્યા 30 પછી ડાયરેક્ટ જ કરી દેવાનું ભાગ્યા 4. એટલે તમારો જવાબ આવી જશે 7,20,000. તો તમારે 7,20,000 જવાબ આવે પછી 7,20,000 નું શું કરવાનું? તો કે 7,20,000 નું વર્ગમૂળ કરવાનું. 7,20,000 નું વર્ગમૂળ કાઢશો તો તમારો જવાબ 848.558. પાછળ બધી રકમો આવે છે પણ આપણે શું? તો કે 848 છે. તો 848 આ 52 છે, અહીં 8 છે, 5 કરતા મોટા છે તો 52 ના કેટલા કર દો? 53. એવું બી કરી શકાય 848.53 અથવા પછી 848 છે તો 50 કરતા મોટી રકમ છે તો 49 બી લખી શકાય. બરાબર આગળ વધુ છું, આ દાખલામાં પણ ખ્યાલ આવ્યો હશે. હવે 32માં એ દાખલો છે. તો 32ના એ ની દાખલાની અંદર નીચે આપેલ માહિતી પરથી આર્થિક વર્ધિત જથ્થો શોધો. તો વાર્ષિક વપરાશ આપેલો છે તો હું અહીંયા જ શરૂઆત કરું છું જવાબની. આ જવાબ પોતાનો અહીંયા જ લખી કરું છું. વાર્ષિક જ વપરાશ છે એટલે સીધું એ બરાબર હું 18,000 લખી જ દઉં છું, 18,000 એકમ એવું. પછી એકમ દીઠ પડતર એ ટકા આપેલા છે એટલે મારે લખવી જ પડશે. તો કે પી બરાબર 60 રૂપિયા. પછી ઓર્ડર મૂકવાનો ખર્ચ તો ઓ બરાબર 30 રૂપિયા. અને એકમનો સંગ્રહ ખર્ચ તો સી બરાબર 10%. તો મેં અત્યારે હાલમાં આ બધી ઓળખાણ લખી કાઢી. અહીંયા આગળ દાખલામાં આપણને પૂછ્યું છે આર્થિક વર્ધિત જથ્થો. તો આર્થિક વર્ધિત જથ્થાનું આપણે સૂત્ર લખવાનું. તો આર્થિક વર્ધિત જથ્થાનું સૂત્ર દરેકને આટલા ટાઈમથી ચાલે છે તો દરેકને ખ્યાલ પણ આવી ગયો હશે કે કયું સૂત્ર આવે. તો આર્થિક વર્ધિત જથ્થો, આર્થિક વર્ધિત જથ્થો ઈઓક્યુ બરાબર 2AO છેદમાં સી. તો આ વખત પી પણ છે એટલે આપણે લખવું પડશે. તો 2 પછી A પછી હું આ કૌંસ કરીને રેડી કરી દીધું. તો અહીં આગળ જોવાનું કે A બરાબર અહીં કેટલા બતાવે છે? તો કે 18,000. તો A બરાબર 18,000 તો મારે સીધા અહીં 18,000 લખી દેવાનું. પછી અહીં આગળ શું છે? O. તો O બરાબર કેટલા બતાવે છે? તો કે અહીં જોવાનું કે જો O બરાબર કેટલા છે? 30. તો O ની જગ્યા પર મારે 30 લખવાનું. ચાલો પછી છેદમાં સી અને પી છે. તો સી અને પી કેટલા છે?
તો કે સી છે 10% અને પી છે 60 તો 10% અને 60 માં લખવાનું છે 10% અને 60 પછી ગણતરી તો કે 2 ગુણ્યા 18000 ગુણ્યા 30 પહેલા આટલું લખી દેવાનું પછી 60 ના 10% કરવાના એટલે કેટલા આવે 6 પછી આપણે કેલ્સી હાથમાં પકડવાનું અને પછી ગણતરી કરવાનું તો કે ગણતરીમાં પહેલું શું તો કે 2 ગુણ્યા 18000 ગુણ્યા 30 અને ડાયરેક્ટ પછી જે જવાબ આવે તેના ભાગ્યા 6 એટલે તમારો જવાબ આવશે 180000 અને 180000 શેમાં આવશે તો કે વર્ગમૂળમાં તો 180000 વર્ગમૂળમાં આવે છે તો પાછું તમારે શું કરવાનું તો કે 180000 નું વર્ગમૂળ કરવાનું તો 180000 નું વર્ગમૂળ કરશો તો 424.26 આવશે 424.26 તો તમારો આ 424.26 આ તમારો જવાબ આવી ગયો આર્થિક વૃદ્ધિ જથ્થાનો હવે આપણે આગળના દાખલા તરફ વધીએ 33A તો 33માં દાખલાની અંદર શું કહે છે તે જોઈએ નીચેની વિગતો પરથી તમારે આર્થિક વૃદ્ધિ જથ્થો નક્કી કરવાનો છે અને વર્ષ દરમિયાન કેટલી વાર ઓર્ડર મૂકવો પડશે તે પણ જણાવવાનું છે તો દ્વિમાસિક વપરાશ આપેલી છે તો દ્વિમાસિક વપરાશ છે પહેલા તો આપણે એનો જવાબ મેળવવા માટે કે પહેલા તો બધું ઓળખાણો બધી લખવી પડશે તો પહેલા જવાબ તો જવાબ લખવાની શરૂઆત કરીએ તો લો જવાબ તો પહેલા તો દ્વિમાસિક વપરાશ 1500 એકમો છે દ્વિમાસિક એટલે 2 મહિનાના 1500 તો વર્ષમાં કેટલી વાર હોય 6 વાર 15×6 તો 9000 એકમ થાય અથવા આ ખ્યાલ ના આવે તો શું મૂકવાનું કે 2 મહિનાના 1500 એકમો તો 12 મહિનાના કેટલા એકમ તો પછી શું કરવાનું તો કે 12 × 1500 છેદમાં 2 તો એ પણ કેટલા આવશે 9000 જ આવે એટલે આન્સર તો એ જ આવે તો એ બરાબર કેટલા 9000 તો આપણે થોડું ડાયરેક્ટ અહીં આગળ જવાબની ઓળખાણ તમે સમજાવવા માટે બધું પ્રોસેસ કરી ચાલો એ બરાબર તમે કેટલા નક્કી કર્યા 9000 એકમ ચાલો આ દ્વિમાસિક વપરાશનું કામ પૂરું થયું પછી એકમ દીઠ પડતર તે ટકા આપ્યા છે એટલે એકમ દીઠ પડતર બરાબર પી તો પી બરાબર કેટલા 200 રૂપિયા પછી દરેક વર્ધી મૂકવાનો ખર્ચ તો ઓ બરાબર કેટલા 400 રૂપિયા અને એકમ દીઠ વાર્ષિક ખર્ચ સી બરાબર કેટલા 10% તો ઓળખાણ થઈ ગઈ હવે સૂત્રમાં કિંમત મૂકી દઈએ તો સૂત્રમાં પહેલા સૂત્રમાં કિંમત મૂકતા પહેલા શું તો કે સૂત્ર લખવું પડે તો આપણે પહેલા સૂત્ર લખીએ તો આર્થિક વર્ધી જથ્થો EOQ બરાબર વર્ગમૂળમાં 2AO છેદમાં CP તો ચાલો 2 એવા ને એવા હવે A કેટલા છે આગળ આપણે જોઈને લખવાનું તો કે જો A અહીં આગળ છે 9000 તો A આપણે 9000 લખવાનું પછી ગુણ્યા અહીં આગળ શું છે O તો આગળ O જોવાના તો O કેટલા છે તો કે 400 તો O લખી દેવાના 400 પછી જો સી અને પી તો સી અને પી કેટલા છે તો કે સી 10% છે અને પી 200 તો 10% અને 200 તો અહીં આગળ કેલ્ક્યુલેશન બે આ તો એવું નહીં જ રાખું છું 2×9000×400 200ના 10% 20 પછી દાખલામાં આપણે ઉપર ગુણાકાર કરવાનું તો જો પહેલું છે 2×9000×400 પછી ભાગ્યા ડાયરેક્ટ જ 20 તો કેટલા 360000 આવે છે તો 360000 આવે પછી શું કરવાનું તો કે 360000 નું વર્ગમૂળ કાઢવાનું 360000 નું વર્ગમૂળ કાઢશો તો કેટલા એકમ આવશે 600 એકમ આવશે તો 600 એકમ આવી ગયા
પણ હજુ આપણા દાખલામાં કદાચ કોઈ પ્રશ્ન પૂછ્યો હોય તો જોઈ લઈએ કે દાખલામાં શું પ્રશ્ન છે. હા, તો વર્ષ દરમિયાન કેટલી વાર ઓર્ડર મૂકવો પડશે તે પણ જણાવો. તો ઓર્ડર તમારે કેટલી વાર મૂકવો પડે તે આપણે જણાવવાનું છે. તો આપણે દાખલામાં કેટલા એ આ બરાબર કેટલો છે 9000 આપણે એકમ છે, 9000 એકમ છે અને આગળ અહીં જવાબ કેટલો લાયા છે 600 એકમ આર્થિક વૃદ્ધિ જથ્થો. અહીં આગળ વર્ષ દરમિયાન ઓર્ડર મૂકવાની સંખ્યા આપણે લખવાનું કે વર્ષ દરમિયાન દરમિયાન ઓર્ડર મૂકવાની સંખ્યા બરાબર આર્થિક વૃદ્ધિ જથ્થો કેટલો છે 9000 એકમ અને કેટલા અહીંયા આગળ છે આર્થિક વૃદ્ધિ જથ્થો 600. તો કેલ્સી પર ગણતરી કરવાની કે 9000 ભાગ્યા 600 કરી દે તો વર્ષમાં 15 વાર થશે, 15 વાર વખત. દાખલામાં આવો પ્રશ્ન પૂછાય તો પ્રશ્નમાં પણ તમારે જવાબ આપવાના રહેશે. દરેક સ્ટુડન્ટ આપણ ધ્યાન રાખે. આગળનો દાખલો વધીએ 35મો. આર્થિક વૃદ્ધિ જથ્થો જ આપણને આપી દીધો છે 1500 એકમ આપી દીધા છે. જો પછી એકમ દીઠ કિંમત આપી છે, વર્ધિ દીઠ ખર્ચ 30 આપ્યો છે, એકમ દીઠ વાર્ષિક વહન ખર્ચ પણ આપ્યો છે. એકમ દીઠ વાર્ષિક વહન ખર્ચ જ આપી દીધો 1 રૂપિયો તો પછી આ એકમ દીઠ કિંમતનો કોઈ મતલબ નથી, આ એકમ દીઠ કિંમત લખવાની જરૂર જ નથી. તો આપણે જવાબની શરૂઆત જ કરીએ તો જવાબમાં પહેલું આર્થિક વૃદ્ધિ જથ્થો આપેલો છે તો હું લખું છું આર્થિક વૃદ્ધિ જથ્થો બરાબર 1500 એકમ. પછી વૃદ્ધિ દીઠ ખર્ચ 30 રૂપિયા તો ઓ બરાબર કેટલા 30. એકમ દીઠ વાર્ષિક વહન ખર્ચ સી બરાબર 1 અને આપણા દાખલામાં પી નથી આપ્યા, એ નથી આપ્યા તો એ શોધવાના છે, એ બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન. તો કિંમતો મૂકીએ આપણે. તો સૌ પ્રથમ શરૂઆત કરીએ સૂત્રથી. તો સૂત્ર લખીશું પહેલા. તો આર્થિક વૃદ્ધિ જથ્થો બરાબર વર્ગમૂળમાં 2AO છેદમાં સી પી નથી, ઓનલી સી. આર્થિક વૃદ્ધિ જથ્થો આપણને આ વખત આપેલો છે તો આર્થિક વૃદ્ધિ જથ્થો આપેલો છે 1500 એકમ. તો આર્થિક વૃદ્ધિ જથ્થાની જગ્યા પર હું 1500 લખીશ, ત્યાં લખી દઉં છું 1500. પછી બરાબર વર્ગમૂળમાં 2 એ આપેલા નથી, પછી ઓ આપણને આપેલા છે તો ઓ કેટલા આપેલા છે તે અહીં આગળ જુઓ. ઓ છે અહીં આગળ જુઓ 30, તો ઓ છે 30, તો ઓ લખી દઉં છું 30. છેદમાં સી, સી ઓનલી કેટલા હતા છે 1. તો 1 ની કોઈ વેલ્યુ નથી એટલે હું શું કરીશ, આ વર્ગમૂળ કાઢી નાખીશ. વર્ગમૂળ કાઢીશ તો સામે વર્ગ થઈ જશે, તમારે 1500 નો વર્ગ થશે, 1500 નો વર્ગ અને વર્ગમૂળ અહીંયા નીકળી જાય 2 × 1 × 30. 1500 નો વર્ગ કરવો હોય તો 1500 × 1500 એવું કરવાનું. તમારે કેલ્સી પર 1500 × 1500 2250000 આવશે, 2250000. પછી આ 30 × 2 = 60, 60 × 1. પછી 2250000 બરાબર, પછી આ ઉપર રકમ છે પ્રગતિમાં તો અધોગતિમાં તો 60 અહીં જતા રહેશે બરાબર. એ તો કેલ્સીમાં તમારે ગણતરી કરવાની કે 2250000 ભાગ્યા 60, તો 2250000 ભાગ્યા 60 કરશો તો 37500 આવશે. તો એ બરાબર 37500 એકમ, તો એ બરાબર 37500 આપણને એકમ મળી ગયા. હવે દાખલામાં જે પ્રશ્નો છે તે વાંચવાનો કે શું કહે છે. તો કે દાખલામાં પ્રશ્ન છે
वार्षिक વપરાશના એકમો તો વાર્ષિક વપરાશના એકમો એ તો શોધી ગયા વર્ષમાં ઓર્ડરની સંખ્યા તો વર્ષમાં કેટલા ઓર્ડર અપાશે તો વર્ષમાં ઓર્ડરની સંખ્યા શોધવાની છે હવે આપણે આગળ બી પ્રશ્ન તો પૂછેલો જ છે કે વર્ષમાં ઓર્ડરની સંખ્યા સેકન્ડ નંબર તો વર્ષમાં ઓર્ડરની સંખ્યા કેટલી તો આપણે સેકન્ડ નંબર અહીં આગળ લખી કાઢીએ કે વર્ષમાં ઓર્ડરની સંખ્યા વર્ષમાં ઓર્ડર ની સંખ્યા તો વર્ષમાં ઓર્ડર ની સંખ્યા શોધવી એ તો શું એકમો ઉપર જે શોધી લાયા છે તે એ અને છેદમાં ખરીદીનો જથ્થો તો એકમો આપણે શોધી લાયા 37,500 ને ખરીદીનો જથ્થો આપણે કેટલો હશે અંદર આર્થિક વર્ધિત જથ્થાનો આર્થિક વર્ધિત જથ્થાનો એટલે કેટલો છે 15 છે આર્થિક વર્ધિત જથ્થો છે શબ્દ યાદ રાખજો તો 37,500 ભાગ્યા 15 તો 37,500 ભાગ્યા 1500 કરશો તો 25 વખત આવશે 25 વખત વાર ત્રીજો પણ એક પ્રશ્ન છે જો ત્રીજો પ્રશ્ન બે ઓર્ડર વચ્ચેનો સમયગાળો શોધો તો અહીંયા આગળ બે ઓર્ડર વચ્ચેનો સમયગાળો તો બે ઓર્ડર વચ્ચેનો સમયગાળો બે ઓર્ડર વચ્ચે સમયગાળો શોધવા માટે કે વર્ષના દિવસો કેટલા હોય તો કે 365 દિવસ હોય અને એવું કેટલી વખત આપણે ખરીદી કરીએ છીએ તો કે 25 વખત તો 25 વખત તમે કરતા હોય તો 365 ભાગ્યા 25 કરવાનું તો 365 ભાગ્યા 25 કરશો તો 14.6 આવશે દિવસ આટલો ગાળો હશે એટલે 14.6 દિવસે આ ઓર્ડર લેવાતો હશે તો દરેક સ્ટુડન્ટને ખ્યાલ આવતો જ હશે કે આ ભાવા પ્રશ્ન બી નાના નાના પૂછ્યા હોય તે પણ ધ્યાન રાખવાની નહીં તો તમે શું કરો કે આવડતું હોય એટલે ગણ ગણ કરો અને પછી પેલું આગળ રહી જાય ચલો આગળ વધીએ આગળ તો કોઈ દાખલો અત્યારે છાપેલો છે નહીં તો અહીંયા આટલું પૂરું થઈ જાય છે તો દરેક સ્ટુડન્ટને ખ્યાલ આવતો હશે તો ઓલ સ્ટુડન્ટને મિકેશ ક્લાસીસ તરફથી થેન્ક યુ વેરી મચ